નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે વરાવી બાંચો નવ ફાઈવ તેમાં પહેલો પ્રશ્ન છે સોનેટનું સાહિત્ય સ્વરૂપ વિશે જણાવી તેનો ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો તેમાં પ્રથમ મુદ્દો છે પ્રસ્તાવના આ પ્રશ્ન ગાઈડ નો પ્રશ્નથી અલગ છે તમારે લખવો હોય તો તમે લખી શકો છો તો તેમાં જોઈએ સોનેટ ચૌદ પંક્તિનું આવે છે આ તેની પ્રસ્તાવમાં તમે લખી શકો છો તો તમે નોટ કરવો તો કરી શકો છો હું તમને સમજાવું એ પ્રમાણે ગુજરાતી સોનેટ સદી વટાવી ચૂક્યું છે દસ દાયકાની એની વિકાસ યાત્રા જોતા એ વાતની પ્રતીતિ અવશ્ય થાય છે કે આ સાહિત્ય સ્વરૂપ દાયકે ને દાયકે નવા પડકાર ઊભા કરતું રહ્યું છે સોનેટનો છોડવો ગુજરાતી સાહિત્યનું રૂપાયું એનો યશ અંગ્રેજોના સંપર્ક અને કેળવણીને જાય છે કારણ કે અંગ્રેજી કેળવણીના સંસ્પર્શ થકી વાતની પ્રતીતિ અવશ્ય થાય છે કે આ સાહિત્ય સ્વરૂપ દાયકેને દાયકે નવા પડકાર ઉભા કરતું રહ્યું છે સોનેટનો નો ગુજરાતી સાહિત્યમાં રોપાયો એનો ફાળો અંગ્રેજોને જાય છે તેના સંસ્પર્શ થકી આવ્યા છે અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણને આજે પણ જોવા મળે છે પરંતુ સોનેટનું આંતર સ્વરૂપ ગુજરાતીમાં દિન પ્રતિદિન એવું અને એટલું વિક્ષું વિસ્તર્યું છે કે સોનેટનું સાહિત્ય સ્વરૂપ આજે ગુજરાતનું પોતિકું કુ સાહિત્ય સ્વરૂપ બનવાની ગુંજશ પ્રકટ કરી રહ્યું છે જોઈએ તો ગુજરાતમાં શરૂઆતમાં તો સોનેટના પંક્તિનું હતું સ્વરૂપ ચૌદ પંક્તિનું હતું પરંતુ પ્રાસ રચનાની બાબતમાં ગુજરાતી સોનેટમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણને આજે જોવા મળે છે પરંતુ સોનેટનું આંતર સ્વરૂપ ગુજરાતીનું દિન પ્રતિદિન એવું અને એટલું વિકસ્યું વિસ્તર્યું છે કે સોનેટનું સાહિત્ય સ્વરૂપ આજે ગુજરાતનું પોતીકું સાહિત્ય સ્વરૂપ બનવાની ગુંજાશ પ્રગટ કરી રહ્યું છે એક લાક્ષણિક કાવ્ય સ્વરૂપ ગુજરાતીમાં સોનેટનું સ્વરૂપ દ્રઢ મૂળ થયું એ પહેલા તેની સામે પ્રથમ મુદ્દો છે એક લાક્ષણિક કાવ્ય સ્વરૂપ તો તેમાં જોઈએ ગુજરાતીમાં સોનેટનું સ્વરૂપ દ્રઢ મૂળ થયું એ પહેલા તેની સામે અનેકવિધ પ્રત્યાઘાતો સર્જાયેલા સાહિત્ય સ્વરૂપ ગુજરાતની ભૂમિમાં મૂળ બનીને એવું ફાલ્યું ફૂલ્યું છે કે મોટાભાગના કવિઓ સોનેટને સાહિત્ય સ્વરૂપ ઉપર પોતાનો હાથ અજમાવીને સંતોષનો શ્વાસ લીધો છે આ તમે ફરી એકવાર જોઈ લો કે ગુજરાતીમાં સોનેટનું સ્વરૂપ

તો આગળ જોઈએ સોનેરનું કાવ્ય સ્વરૂપ વિલક્ષણ કોટીનું છે કે જે આસાનીથી સિદ્ધ નથી કરી શકાતો આ એક એવો સત્વશીત બલિષ્ટ પડકારરૂપ કાવ્ય પ્રકાર છે કે જે આસાનીથી સિદ્ધ નથી કરી શકાતું પરંતુ આપણા માટે આનંદની ઘટના એ છે કે ગુજરાતી સર્જકોએ કવિઓએ તેને આરંભથી માંડીને આજ દિન પર્યત સતત ખેડ્યો છે આપણા માટે આનંદનો વિષય તો એ છે કે ગુજરાતી સર્જકોએ કવિઓએ તેને આરંભથી માંડીને આજ દિન પર્યત સતત ખેડ્યો છે આગળ મુદ્દો આવે છે બીજા નંબરનો કે સોનેટના શબ્દના અન્ય પર્યાયો સોનેટ શબ્દના અન્ય પર્યાયો પર્યાયો તો એમાં જોઈએ તો તો અંગ્રેજીમાંથી પ્રાપ્ત થયેલો સોનેટ શબ્દ સ્વીકારી લેવામાં આવે છે ગુજરાતીમાં તો અંગ્રેજીમાંથી પ્રાપ્ત થયેલો સોનેટ શબ્દ જ સ્વીકારી લેવામાં આવે છે પરંતુ બંગાળીમાં ચતુર્દશ કવિતા નોંધી લેજો કે સોનેટ બંગાળીમાં ચતુર્દશ કવિતા ચતુર્દશ કવિતા આ નામ બંગાળીમાં બોલાવે છે માઇકલ મધુસૂદને સોનેટ માટે આ માઇકલ મધુસૂદન સોનેટે માઇકલ મધુસૂદને પ્રયોજ માઇકલ મધુસૂદને નવીન ચંદ્ર સોનેટ શબ્દ પ્રયોજે છે જે નવીન ચંદ્ર છે સોનેટ માટે મરાઠી ભાષામાં અનેક પર્યાયો યોજવામાં આવ્યા છે મરાઠી ભાષામાં સોનેટને શું કહે છે તો કે ચતુર્દર્શક ચતુર્દર્શક ધ્વનિત અને સ્વનિત આ મરાઠી ભાષામાં સોનેટના નામો છે ડોક્ટર માધવ જયુલિન પટવર્ધન પ્રભાવ નીચે મરાઠીમાં સુનિત શબ્દ પણ સોનેટ માટે પ્રચારવામાં આવે છે સુનિત પણ તેને પ્રયોજે છે સુનિત રા ઠાકોરે સોનેટ માટે ચતુર્દશી શબ્દ પ્રયોજેલો રા ઠાકોરે સોનેટ માટે ચતુર્દશી ખબરદ્વા ધ્વનિત ધ્વનિત શબ્દ પ્રયોજ ગુજરાતીમાં ધ્વનિત અને સ્વનિત શબ્દો સુનિઠ માટે પર્યાય તરીકે ન ચાલ્યા ગુજરાતીમાં સોનેટ માટે ધ્વનિત અને સ્વનિત શબ્દ પતિલ કવિએ સનીટ તે પણ ગુજરાતીમાં ન ચાલ્યું આજે તો ગુજરાતીમાં સોનેટ શબ્દ સ્થિર થવા પામ્યો છે ગુજરાતીમાં સોનેટ તરીકે ઓળખાય છે તો આગળનો મુદ્દો જોયું આ સોનેટના અન્ય પર્યાયો છે બંગાળી ભાષામાં ચતુર્દશ કવિતા માઇકલ મધુસૂદન આપે છે નવીનચંદ્ર સોનેટ શબ્દ આપે છે જે ગુજરાતી ભાષામાં પ્રચલિત છે મરાઠી ભાષામાં ચતુર્દશક ધ્વનિત સ્વનિત અને સુનિત શબ્દો પ્રચલિત છે પ્રા ઠાકોરે ચતુર્શ ચતુર્દશી શબ્દ આપ્યો ખબરદારી ધ્વનિત આપ્યો અને પતિલે સનિટ આપ્યો પરંતુ એક પણ શબ્દ ગુજરાતી સાહિત્યમાં ચાલ્યો નહીં નવીન ચંદ્ર આપેલો સોનેટ શબ્દ ગુજરાતી સાહિત્યમાં પ્રચલિત છે તો આગળનો મુદ્દો જોઈએ સોનેટના લક્ષણો સોનેટના લક્ષણો સોનેટનું સાહિત્ય સ્વરૂપ અનેક પ્રકારે લાક્ષણિક છે આવા લઘુ કાવ્ય સ્વરૂપમાં માત્ર ચૌદ પંક્તિઓમાં જ કવિ પોતાની સર્જકતા અભિવ્યક્તની તરાહ રચના સંવિધાન અને ભાષાની પૂરી સર્જનાત્મક શક્તિને ખપમાં લઈને સિદ્ધ કરવા મથે છે જોઈએ ફરી કે સોનેટનું સાહિત્ય સ્વરૂપ અનેક પ્રકારે લાક્ષણિક છે આવા લઘુ કાવ્ય સ્વરૂપમાં માત્ર ચૌદ પંક્તિ મોજ એટલે કે ચૌદ પંક્તિ મોજ બધું તેમને અંદર આવી જાય છે કે પોતાની સર્જકતા અભિવ્યક્તિ રચના સંવિધાન આ ભાષાની પૂરી સર્જનાત્મક શક્તિને ખપમો લઈને સિદ્ધ કરવા મથે છે ચૌદ પંક્તિમાં બધું આવી જવું જોઈએ શબ્દોની કરકસર અને રસાનુભૂતિ આપવાની અપરિમેય શક્તિને કારણે સોનેટ કવિતા કલાની કલગીરૂપ ગણાયેલું સ્વરૂપ છે સંપૂર્ણ કલાત્મક સોનેટ સર્જુ એથી એથ એક વિકટ અને કપરી સાધના અને શક્તિનું કામ ગણાયેલું છે સંપૂર્ણ કલાત્મક સોનેટ સર્જુ એથી જ એક વિકટ અને કપરી સાધના અને શક્તિનું કામ ગણાયેલું છે ઉર્મી અને વિચારનું એક અપૂર્વ સામંજસ્ય સોનેટમાં જોવા મળતું હોય છે આમ તો સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે છતાં સોનેટ ગીત અને ગઝલમાં જોવા ઉર્મી કાવ્યોને સ્વરૂપથી એમાં આવતા વિચાર ચિંતન મનન જેવા તત્વને કારણે નોખું પડે છે તો જોઈએ કે સોનેટ એ ઉર્મી કાવ્યનું એક સ્વરૂપ છે પરંતુ એમાં આવતા વિચાર ચિંતન મનન જેવા તત્વને કારણે તે નોખું પડે છે અલગ પડે છે સોનેટમાં અભિવ્યક્ત થતી ઉર્મી ચિંતનથી સંયમિત થાય છે અને ચિંતનને પણ ઉર્મિથી ભીના થવું પડે છે હવે આગળ આવે છે સોનેટના બહિરંગ લક્ષણો સોનેટના બહિરંગ લક્ષણો એવો પહેલો મુદ્દો છે પંક્તિ સંખ્યા પંક્તિની કેટલી સંખ્યા હોય તેના ઉપર પંક્તિ સંખ્યા પ્રથમ મુદ્દો છે સોનેટના બહિરંગ લક્ષણમાં કોઈ પણ કાવ્ય સોનેટ છે કે નહીં તે નક્કી કરવા માટે સૌથી પહેલી શરત એની પંક્તિ સંખ્યાની છે કાવ્ય ઘણા બધા હોય તેમાં સોનેટ કયું કાવ્ય છે તે જોવા માટે તેની પંક્તિની ગણતરી કરવામાં આવે છે ચૌદ પંક્તિનું કાવ્ય હોય તો સમજી લેવું કે સોનેટ આવેલું છે સોનેટ ચૌદ પંક્તિમાં અચૂક આવેલી છે ઇટાલી ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં પણ સોનેટ ચૌદ લીટીઓનું બંધન સ્વીકારવામાં આવેલું છે કે એકલા ભારતમાં જ નહીં પરંતુ ઇટાલી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં પણ સોનેટ ચૌદ પંક્તિનું સ્વીકારવામાં આવેલું છે સોનેટનો પ્રારંભ કરનારાઓએ અને સોનેટને વિકસિત કરનાર સર્જકોએ ચૌદ લીટીની મર્યાદાની સમુચિત કરી છે કે જેને સોનેટનો ઉદભવ કર્યો વિકાસ કર્યો તે બધા કવિઓએ સોનેટને ચૌદ લીટીમાં વિકસાવે છે તેની મર્યાદા ચૌદ લીટીની રાખી છે વડજ જેવા સમર્થ સોનેટકાર ચૌદ પંક્તિની મર્યાદા સામે માગેલી ફરિયાદોનો જવાબ સોનેટમાં બે ત્રણ સોનેટમાં આપ્યો છે વડદ વર્થ સોનેટના જેવા સોનેટના સર્જક ચૌદ પંક્તિની મર્યાદા બતાવે છે બે ત્રણ સોનેટમાં તેમને સોનેટનો મર્યાદાનો જવાબ પણ આપેલો છે ચૌદ લીટીય સોનેટ નું અનિવાર્ય બહિરંગ લક્ષણ છે એટલે જ એમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાને અવકાશ નથી એટલે કે તેમાં ફિક્સ પંક્તિઓ આવેલી છે કે ચૌદ લીટીમાં સોનેટ પૂરું કરવું જેથી તેમાં કોઈ અવ્યવસ્થા જણાતી નથી ચૌદ લીટીના આ બંધનને ખુદ પેટ્રાક અને મિલ્ટનના એકાદ બે સોનેટમાં તૂટતું જોઈએ છીએ કે સોનેટ અમુક પ્રકારમાં મિલ્ટન અને પેટ્રાકના

પાછળ ટીંગાડવામાં આવતી પંક્તિઓ વાળા સોનેટને ઈટાલિયનનું છપુચ્છ રચના કહેતા કે સોનેટની પૂર્ણાહુતી પછી પાછળ જે ટીંગાડવામાં આવતી પંક્તિઓ બે ત્રણ પંક્તિઓ જે હોય તેમો સોનેટને ઇટાલિયનનું સપુચ્છ રચના કહેતા પરંતુ સોનેટ ગણવા માટે ચૌદ પંક્તિની આવશ્યકતા બધી જગ્યાએ સ્વીકૃત પામી છે એકંદરે તે સારું જ થયું છે કે સોનેટની પંક્તિની આવશ્યકતા આવે છે પંક્તિઓનું વિભાગીકરણ બીજા નંબરનો પ્રશ્ન છે પંક્તિઓનું વિભાગીકરણ વિભાગીકરણ તો તેમાં આગળ આપણે જોઈએ તો ચૌદ પંક્તિ વિના તો સ્વીકાર જોવાનું એ રહે છે કે આ ચૌદ પંક્તિઓનું વિભાગીકરણ કેવી રીતે કરવામાં આવે છે ચૌદ લેટીનું વિભાગીકરણ કર્યા પછી તે પંક્તિનું જોવામાં આવે છે કે તેનું ઉદભાગીકરણ કઈ રીતે કરવામાં આવે છે સોનેટના જો મૂળ્યા નખાયા છે તે ઇટાલીમાં જૂનામો જૂની પદ્ધતિ પૂર્વાર્થ આઠ લીટી અને ઉત્તરાર્થ છ લીટી નું પ્રશ્ન છે કે ઈટાલીમાં તેના સોનેટનો ઉદ્ભવ થયો સોનેટનો ઉદ્ભવ ઇટાલીમાં ઈટાલીમાં થયું ને તેનો પૂર્વાર્થ આઠ લીટરનો અને ઉત્તર લીટર છ લીટી નો છે આમ આઠ અને છ ચૌદ મળીને ને બને છે આ પદ્ધતિને આપણે અષ્ટક અને સડક સષ્ટક પદ્ધતિ તરીકે ઓળખાવીએ છીએ અને અષ્ટક અને સષ્ટકની પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ પેટ્રાક અને ગ્વિતોની જેવા ઇટાલિયન કવિઓએ સોનેટમાં અષ્ટક અને સષ્ટકની પ્રાચીન પદ્ધતિ સ્વીકારેલી જોવા મળે છે પેટ્રાક અને ગ્વિતો એ ઇટાલિયન કવિઓ છે પણ દાંતે છ છ અને બે એવા પંક્તિવાળા શરૂ કરેલા પણ જોવા મળે છે ગુજરાતી કવિ દાંતે છે સોરી ગુજરાતી યુરોપી કવિતાં તે પણ છ છ બાર અને બે અંતિમ ભક્તિ ચૌદ પંક્તિનું શરૂ કરેલો જોવા મળે છે પેટ્રાક અષ્ટક અને સષ્ટકની પદ્ધતિમાં એવા અને એટલા માતબર સોનેટ લખ્યા છે કે પેટ્રાક પદ્ધતિ તરીકે આખી પદ્ધતિ ઓળખાય જે પેટ્રાક જે યુરોપના કવિતા પેટ્રાક તેમણે એટલા સરસ મજાના સોનેટો લખ્યા છે તે જે અષ્ટક અને ષષ્ટકની ની પદ્ધતિ છે તે પેટ્રાકન પદ્ધતિ ઓળખાય છે કે અષ્ટક અને ષષ્ટક સટક એ પેટ્રાકન પદ્ધતિ જે પેટ્રાક જે કવિ હતા તેની પેટ્રાકન પદ્ધતિ તરીકે ઓળખાય છે પેટ્રાક્રાક પદ્ધતિ તરીકે જોવા મળે છે ઇંગ્લેન્ડમાં સરે અષ્ટક અને સષ્ટકની પદ્ધતિનો સ્વીકાર કરવાને બદલે સ્વીકાર કરવાને બદલે ત્રણ ચતુષ્ક અને એક યુગમાં એમ ચાર ભાગ પાડીને સોનેઢ રચ્યા અલગ અલગ દેશમાં અલગ અલગ સોનેટ રચા હતા પરંતુ તેમાં ફિક્સ ચૌદ પંક્તિ જોઈએ રચાયેલી જોવા મળે છે કે સરે અષ્ટક અને ષષ્ટક પદ્ધતિનો સ્વીકાર કરવાને બદલે ત્રણ ચતુષ્ક એટલે ત્રણ 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 અને એક યુગમો એમ ચાર ભાગ પડ્યા ત્રણ ચતુષ્ક એટલે નવ અને એક યુગમો એટલે પાંચ એમ કરીને ચૌદ પંક્તિના સોનેટ રચ્યા શેક્સપિયર આ પદ્ધતિને અંગીકૃત કરીને એટલા અને એવા માતબર સોનેટ લખે છે કે આ આખી પદ્ધતિ જતા દિવસે શેક્સપીરિયન સોનેટ પદ્ધતિ તરીકે સ્વીકૃત પામે છે સોનેટ એટલા સરસ મજાના સોનેટો લખે છે કે આ બધી પદ્ધતિને શેક્સપીર સોનેટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિલ્ટન જેવા મહાકવિ બંને પદ્ધતિમાંથી એક પણ પદ્ધતિ ન સ્વીકારતા ચૌદે ચૌદ લીટીમાં સળંગ લખે છે અલગ અલગ કવિઓના અલગ અલગ મતો અહીં જોવા મળે છે આપણને કે મિલ્ટને અને શેક્સપિયરે એ બધાએ પેટ્રાકન પેટ્રાક અલગ અલગ જોવા મળે છે મિલ્ટન જેવા મહાકવિ બંને પદ્ધતિમાંથી એક પણ સ્વીકૃત કરતા નથી તે ચૌદે ચૌદ પંક્તિનું સરળ કાવ્ય સોનેટ રચે છે રોજેટી નામનું સોનેટ કવિ સોનેટ ઉપર લખેલા એક સોનેટમાં સોનેટને એકાદ ક્ષણનું સ્મારક કહે છે જે સોનેટ કવિ છે રોજટી નામનો તે સોનેટને એકાદ ક્ષણનું સ્મારક કાવ્ય કહે છે ત્રીજા નંબરનો મુદ્દો છે પ્રાસ આયોજન પ્રાસ આયોજન સોનેટનું પ્રાસ આયોજનની કઈ રીતે ઓળખાય છે તે અહીંયા જોવામાં છે કે સોનેટમાં પંક્તિઓનું વિભાગીકરણ અને પ્રાસ યોજના વચ્ચે સંબંધ છે પંક્તિ ખંડો ક્યારેક પ્રાસ આયોજનનું કારણભૂત બને છે તો ક્યારેક પ્રાસ આયોજનને લીધે પંક્તિઓનું વિભાગીકરણ નિયમિત થાય છે શરૂઆતમાં સોનેટમાં ખાસ પ્રકારના પંક્તિ ખંડો અને એ અનુરૂપ પ્રાસ યોજના આપણને જોવા મળે જોઈએ ફરી કે સોનેટમાં પંક્તિઓનું વિભાગીકરણ અને પ્રાસ યોજના બંને વચ્ચે સંબંધ છે પંક્તિઓનું કઈ રીતે વિભાગીકરણ કરવું અને કઈ રીતે પ્રાસ આયોજન કરવું તેમના વચ્ચે જોવા મળે છે પંક્તિ ખંડો ક્યારેક પ્રાસ કારણભૂત બને છે તો ક્યારેક પ્રાસ આયોજનને લીધે પંક્તિઓનું વિભાગીકરણ નિયમિત થાય છે શરૂઆતમાં સોનેટમાં ખાસ પ્રકારના પંક્તિ ખંડો અને અનુરૂપ પ્રાસ આયોજના આપણને જોવા મળે છે સોનેટની વિલક્ષણ પ્રકારની પ્રાસ યોજનાથી સરહૃદય ભાવકના ચિત્રો ખાસ ભાવરેખાઓ થતી જોવા મળે છે ઉમાશંકર જોશી પ્રાસ વિશે સમજાવતા લખે છે કે પ્રાસ એટલે કે ચરણોને અંતે થયેલું સમાન સ્વર વ્યંજન તો પ્રાસની વ્યાખ્યા એ ઉમાશંકર જોશી આપે છે તો કે ઉમાશંકર જોશી વિશે કહે છે કે ચરણોના અંતે એટલે કે બે પંક્તિનું જે ચરણ હોય જે ચાર વિભાગનું સમાયેલું હોય તે ચરણોના અંતે થતો સમાન થતો સમાન સ્વર વ્યંજન સ્વર વ્યંજન સમૂહનો વિનિયોગ એ શબ્દ અલંકાર ને એક શબ્દ વિશિષ્ટ પ્રકાર છે એટલે કે પ્રાસ યોજના એટલે શું તો કે ચરણોનો અંત થતો સમાન સ્વર વ્યંજન સમૂહનો નો વિનિયોગ ઉમાશંકર જોશી કહે છે આ તો પ્રાસ યોજનાનું મહત્વ હવે ચોથા નંબરનો મુદ્દો આવે છે કે સોનેટમાં વિધાન સોનેટમાં છંદ વિધાન બહુ મોટો પ્રશ્ન છે બીજું લેક્ચરમાં આપણે પૂરો કરી દઈશું તો પશ્ચિમો આયમ્બિક છંદ સોનેટમાં મો પ્રયોજાય છે પાંચ ત્રણ નો હોય છે ત્યારે આયમ્બિક પેન્ટામીટર કહેવાય છે સરે જેવા સમર્થ સોનેટકાર આ છંદનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને માર્લો તથા શેક્સપિયરના સોનેટમાં આ છંદની અનેકવિધ શક્યતાઓ પ્રગટ થવા પામી છે ઓકે પશ્ચિમો આયમ્બિક છંદ સોનેટમાં પ્રયોજાય છે ત્યારે આયમ્બિક પેન્ટામીટર કહેવાય છે આ સોનેટના છંદ વિધાનો છે માર્લો તથા શેક્સપિયર પણ સોનેટમાં છંદની અનેકવિધ શક્યતાઓ બતાવે છે કે છો છોનેટમાં છંદની શક્યતા રહેલી છે સોનેટમાં ચિંતનનું તત્વ આમેળ થતું હોય છે માત્રામેળ લયમેળ જેવા છંદોમાંનું ઘેરતત્વ એને માટે બાધાકારકત્વ બની રહે તેથી જ આપણે તેઓ અગે પૃથ્વી છંદ સોનેટ માટે વધારે ઉપકારક બન્યું છે એટલે કવિ કહે છે કે પૃથ્વી છંદ સોનેટમાં લયકારક બની રહે છે માત્ર લય લયબેર જેવા છંદોનું ઘે તત્વ તેની માટે બાધાકારક બની રહે છે તેથી જ આપણે તેઓ પૃથ્વી છંદ સોનેટ માટે વધારે ઉપકારક બને છે ગુજરાતમાં ગુજરાતી સાહિત્યમાં સોનેટમાં પૃથ્વીસન વધુ જોવા મળે છે સોનેટનું ક્લેવર બલિષ્ટ મજબૂત અને ગંભીર મુદ્રા ધારણ કરે તેવું જોઈએ તેનું સ્વરૂપ બલિષ્ટ મજબૂત અને ગંભીર મુદ્રા ધારણ કરે તેવું જોઈએ તેથી જ આપણે તેઓ ચૌથી ઓગણીસ તૃતિના સંદુ માલિની મંદાક્રાંતા શિખરણી પૃથ્વી હરિણી શાદુલ વિકરીત સોનેટ માટે પ્રયોજા છે કે સોનેટમાં ચૌથી ઓગણીસ સુરતીના છંદો છે એટલે કે ચૌદથી ઓગણીસ સુધીના અક્ષરો આવે તેવા છંદો છે મંદાક્રતા શિખરણી પૃથ્વી હરિણી આ સત્તર અક્ષરના છંદો છે શાર્દુલ વિકરીત ઓગણી અક્ષરનો છે તેમ અહીં ચૌથી ઓગણીસ સુધીના જેટલા અક્ષરનો સોનેટ હોય જેટલા છંદો હોય તે સોનેટમાં પ્રયોગ જાય બાકીના સંદુ આવતા નથી સોનેટમાં છંદનો ઉપયોગ સર્જકની સૂઝ અને સમજ મુજબ થાય તે વધારે ચિંહ છે સોનેટ રચના જે કવિ હોય તેની સૂઝ અને સમજથી સોનેટનો ઉપયોગ કરે છે આ માતા સોનેટના બહિરંગ લક્ષણો તેમાં આપણે જોઈએ તો પેલા પ્રસ્તાવના છે તેમાં સોનેટની લાક્ષણિક કાવ્ય સ્વરૂપ સોનેટ શબ્દના અન્ય પર્યાયો તેમાં બંગાળીમાં ચતુર્દશ કવિતા માઇકલ મધુસૂદન આપે છે નવીનચંદ્ર સોનેટ નામનો જોઈ લેજો નવીનચંદ્ર સોનેટ શબ્દ આપે છે મરાઠી ભાષા પણ સોનેટના વિવિધ શબ્દો ચર્ચા છે ચતુર્દર્શક ધ્વનિત સ્વનિત સુનિત તે મરાઠી ભાષામાં ચર્ચા કરે છે પ્રોફેસર ઠાકોરે ચતુર્દશી શબ્દ આપ્યો સોનેટ માટે ખબરદારી ધ્વનિત શબ્દ આપ્યો અને પતિલે સોનેટ આપ્યો પરંતુ આ એકે શબ્દો ગુજરાતી સાહિત્યમાં ચાલતા નથી પરંતુ ગુજરાતી સાહિત્યમાં જે નવીન ચંદ્રએ સોનેટ શબ્દ આપ્યો તે પ્રયોજાય છે પછી આવે છે સોનેટના લક્ષણો તેમાં બહિરંગ લક્ષણો આવે છે પહેલાં તેમાં પણ મુદ્દા આવે છે પહેલી પંક્તિ સંખ્યા તે ચૌદ પંક્તિની પંક્તિ સંખ્યા આવે છે પંક્તિઓનું વિભાગીકરણ એમાં આવે છે સોનેટનો ઉદ્ભવ ઈટાલીમાં થયું તેનો પૂર્વાર્થ આઠ લીટીનો અને ઉત્તરાર્થ છ લીટી કવિ જણાવે છે પછી આગળ જોઈએ તો પેટ્રાક અને સષ્ટક અને અષ્ટક એમ બે રીતે આપી તો ત્રીજા નંબરનો મુદ્દો આવે છે પ્રાસ આયોજન

સોનેટમો છંદમાં જે ચૌદ થી ઓગણીસ સુધીના અક્ષરો હોય તેવો સોનેટનો સમાવેશ થાય છે જેવા છંદોનો જેવો માલિની મંદાક્રાંત શિખરણી પૃથ્વી હરિણી શાર્દુલ વિકરીત આવા છંદોનો ઉપયોગ થાય છે તો આગળનો મુદ્દો છે સોનેટના અંતરંગ લક્ષણો સોનેટના અંતરંગ લક્ષણો આ મુદ્દો આપણે આગળના લેક્ચરમાં જોઈશું